ભાવનગરના શ્રેષ્ઠ શિક્ષકોની કામગીરીને બિરદાવી સંવાદ સાધી શિક્ષકોને પ્રોત્સાહિત કરતા જિલ્લા કલેક્ટર શ્રી આર કે મહેતા. બાળકોને એવું શિક્ષણ આપો કે તેમની કૌશલ્ય શક્તિ ખીલે. જિલ્લા કલેક્ટર શ્રી. ભાવનગર જિલ્લા કલેક્ટર શ્રી આર કે મહેતાએ કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોની કામગીરીને બિરદાવી હતી, તેમજ શ્રેષ્ઠ શિક્ષકો સાથે સંવાદ સાધી શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ વેળાએ કલેક્ટરશ્રીએ શાળામાં કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ અંગેની માહિતી મેળવી હતી. શિક્ષક દિન નિમિત્તે કલેક્ટર શ્રી આર કે મહેતાએ શ્રેષ્ઠ કામગીરી બદલ શિક્ષકોને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કરતા કહ્યું કે સક્ષમ પેઢીના નિર્માણનું કામ શિક્ષકોનું છે. બાળકોને એવું શિક્ષણ આપો કે તેમની કૌશલ્ય શક્તિ ખીલે. શાળામાં બાળકોને આવવાનું મન થાય તેવા સારા વાતાવરણનું નિર્માણ કરવા શિક્ષકોને માર્ગદર્શિત કર્યા હતા. કલેક્ટરશ્રીએ ઉમેર્યું કે ટેકનોલોજીનો ઉપયોગ કરી સ્માર્ટ ક્લાસના માધ્યમથી બાળકોને ઉત્તમ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, ત્યારે બાળકો પાસે જ ગણિતના દાખલા ગણાવો જેથી તેમનામાં આત્મવિશ્વાસ વધે અને અન્ય બાળકોને પણ તેમાંથી પ્રેરણા મળે. બાળકોના સર્વાંગી વિકાસ માટે અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવવા પર સવિશેષ ભાર મૂક્યો હતો. શાળામાં બાળકે ઉત્તમ શિક્ષણ મેળવ્યું હશે તો તે સારો નાગરિક બનવાની સાથે ઉચ્ચ પદ પ્રાપ્ત કરી અનેક લોકો માટે પ્રેરણારૂપ બનશે. આ અવસરે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી હિતેન્દ્રસિંહ પઢેરિયા, આઈસીટી ઓફિસર શ્રી ચિરાગભાઈ વાળા સહિત જિલ્લાના સન્માનિત શ્રેષ્ઠ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર હર્ષ રાવલ, ભાવનગર. છોકરાઓને ગમે પ્રયત્ન આપણે એવું હોય છે, ભલે આંગણવાડીમાં છોકરાઓ, પણ છતાંય આંગણવાડીમાં થોડો સમય છે, તમારે ત્યાં લાંબો સમય છે, એટલે એને કારણે થોડું ઝીઝક હોય. બરાબર છે. તો કોઈ પણ પ્રકારની સરકારી જાહેર સેવામાં જવું હશે તો એને પરીક્ષા કોમ્પિટિટિવ આપવાની, તો આ એનો પાયો છે. અને આપણી તમારી બધાની અને અમારા બધાની સિદ્ધિ એ સફળતા એમાં છે કે આપણા કેટલા છોકરાઓ એમાં સિલેક્ટ થાય છે, કચરો ગાંધીમાં કેટલા લોકો સિલેક્ટ થાય છે. રેસિડેન્શિયલ સ્કૂલ છે આપણે, ત્યાં મોટે ભાગે ઓબીસીનો વિસ્તાર છે, તો ઘણા બધા મા બાપને તકલીફ છે પોતાના બાળકોને ભણવા. આપણી મોડલ સ્કૂલ છે, આપણી મોડલ સ્કૂલમાં ફ્રીમાં ગવર્મેન્ટ ભણાવે છે, ફ્રીમાં રાખે છે, ટોટલી છે. હું અગાઉ થતી હોય છે તો મારો એવો પ્રયત્ન છે મારી શાળાની અંદર કે મારી શાળામાં 130 સંખ્યા છે, એમાં મારા ખ્યાલે કન્યાઓની સંખ્યા થોડી ઓછી છે, 60 જેટલી હશે. તો મેં 53 વિદ્યાર્થીનીઓ માટે એક મિસ જમનગાંવ કોમ્પિટિશન કરી હતી અને 53 વિદ્યાર્થીનીઓ છે એને ભાગ લીધો, 12 વાટિકાથી લઈ અને 8 ધોરણ સુધી. આ આજે શું કામ કર્યું તો કે એનામાં કોન્ફિડન્સ આવે, આત્મવિશ્વાસ વધે અને એ જે કન્યાઓ છે એમાં બસ 53 જે મિસ બની છે એમાં 12 વાટિકાથી લઈને 8 ધોરણ સુધીની એવી 23 કન્યાઓને મારા ખર્ચે તાજ, એનો જે બેલ્ટ આવે એ સિવાય એ ઘણા બધા પ્રોત્સાહિત ઇનામો આપ્યા. અને હું માનું છું મારે સામાજિક વિજ્ઞાન વિશે અત્યારમાં ઘણા બધા વ્યક્તિ વિશેષ આવે, એમાં એકાદા વ્યક્તિનો સપોર્ટ હોય અને એવા 6-7-8 દરેક જેટલા નામ આવે છે ને એટલા 207 નામ આવે છે. દરેકનો ફોટોગ્રાફ લીધો, એની માહિતી લીધી અને એક યુટ્યુબ લિંક એની સાથે જોડી દીધી. એવું આપો સ્માર્ટ બોર્ડમાં બતાવો તમે વિદ્યાર્થી કે આજે આપણે 200 નામ આવે તો દરેકના ફોટા એકત્ર કરી એકાકી ફાઇલ તૈયાર કરીને સ્માર્ટ બોર્ડમાં કરવું જોઈએ. એમની જીવન કેવું હતું, મતલબ કે આપણે સર્વપલ્લી રાધાકૃષ્ણ ચાલુ કરીએ આજે શિવ એ ઉપરાંત વિશેષ એ વિશેષ રહ્યા જે શિવજીના પિતા મહત્વ હોય ભારતની અંદર, તો એ કેવા છે, પછી એને બનાવેલો ડેમ કેવો છે કે જેણે પ્રથમ ગાર્ડન બનાવ્યું છે, તો એને જમાનામાં કેવી રીતના બનાવ્યું છે, તો એની કલ્પના આપણા બાળકોમાં નથી હોતી. બરાબર ને? તો તમે હું એટલું કહું છોકરાઓની કલ્પના શક્તિ જેટલી કિલો છે કે તમારા છોકરાઓ આટલા હોશિયાર નીકળશે. બરાબર ને? તમારું કામ જ આટલું છે. અને આ સ્માર્ટ બોર્ડ છે, મને એવું લાગે છે કે બહુ મોટું પરિવર્તન લાવી રહ્યું છે શિક્ષણ વ્યવસ્થામાં, છોકરાઓમાં, વિદ્યાર્થીઓમાં પણ, તમને પણ, કે તમારા માટે બોલવાની શ્રમ જે છે એના પ્રમાણમાં તમે જે બતાવશો એનાથી છોકરાઓની સમજ વધારે વધશે.
અને ગણિત વિજ્ઞાનની અંદર ખાસ તમે લોકો મહેનત કરજો, છોકરાઓની પાસે લખાવો. ચાલુ છે અને એકચુઅલી એવું છે, કોપી પેસ્ટ દાખલા તરીકે કોઈ પેટર્ન સેમ હોય ને તે દાખલો ગણિત પછી એને બોર્ડ ઉપર સ્માર્ટ બોર્ડ ઉપર કરવા હોય. તમારે છોકરો ગુજરાતીમાં ઇંગ્લિશમાં લખતા હતા તો પેન અને પેન, પેન એટલે પી એન, એટલે જે વધુ સાધન આવે એને લખવાની છે, એટલે એ જ બાળકને નથી થયા. પછી મેં આમ લાલ કરીને બતાવ્યું કે આ પેન છે એ વગર થાય એવો શું છે સર, પીઈએન એટલે લખવાની પેન, તો પીઈએન થાય છે. એટલે આટલું કરવાથી આખા ક્લાસને ફરક પડે. એટલે હું માનું કે આપણા બાળકોને બહુ અગાઉથી સ્પષ્ટતા થઈ જશે, અને જે જે વાતાવરણમાં અમે ભણ્યા, જે વાતાવરણ તમે ભણ્યા એના કરતાં લોકોને હજી વધારે વધારે સવલત અને સગવડ મળી રહી છે. બરાબર ને? એટલે ખૂબ સારું છે, અને તમે લોકો સારું કરો છો એટલે તો તમે લોકો અહીંયા છો. બરાબર ને? પણ બીજાના માટે પ્રેરણા સ્વરૂપ કરો એટલી મારી તમને અપીલ છે. અને ફરીથી એક વખત ખૂબ ખૂબ અભિનંદન તમારી સિદ્ધિ માટે.